विद्यार्थी मित्रों, आज आप नवमा धोरण में सामाजिक विज्ञान विषय में पाठ पांच भारत आजादी तरफ प्रयाण एना विषे आप समझूती मेवीशू। 1920 से 1947 गाड़ा ने गांधी युग और गांधी युग आंदोलनों का युग गणवामां एटले के जे आंदोलनों की शुरुआत थी अपना देश ने आज़ाद करवा माटे तो 1920 शुरुआत थी थी जे 1947 सुधी चाली ज्यां सुधी आपणो देश आज़ाद न थयो त्यां सुधी एटले युग ने गांधी युग कहेवामां आवे छे। भारतीय राष्ट्रीय चळवळनो आ बीजो तबक्को बंधारणीय हकोनी प्राप्तिनी लड़तनो तो छे ज, साथोसाथ स्वातंत्र्य प्राप्तिनी लड़तनो पण छे। એટલે કે બંધારણમાં જેટલા હકો છે એ હકો આપણને મળે એ માટે આપણે જે લડત કરી હતી તો એનો યુગ તો હતો જ, પણ એમ કે સાથે સાથે આપણા દેશને આઝાદ કરવાનો યુગ પણ હતો। આ આંદોલનો જે પ્રવાહમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ તેનું આપણે અવલોકન કરીશું કે આપણે જે આપણા દેશને આઝાદ કરવા માટે જે પણ આંદોલનો કર્યા એની શું અસર થઈ એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો એમાં પહેલું હતું સાયમન કમિશન, જે 1927 આવ્યું હતું। તો મોન્ટફર્ડ એટલે કે મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડ એનું શોર્ટ ફોર્મ કર્યું છે મોન્ટફર્ડ, એ 1919 આવ્યું હતું। એના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમ્યું। તો એમ કે આપણે એવું નક્કી કર્યું હતું કે 10 વર્ષ પછી જે પણ સુધારો કરવાનો હોય તો 10 વર્ષ પછી એક કમિશન નીમવામાં આવે, પરંતુ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી। પણ એમ કે 10 વર્ષનો હજુ તો બાકી હતો સમયગાળો, એના 2 વર્ષ પહેલાં જ એમ કે સાયમન કમિશનની રચના કરવામાં આવી। જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા, તો આ કમિશનમાં 7 સભ્યો હતા અને એના અધ્યક્ષ પણ હતા સાયમન, અને બધા જ સભ્યો કેવા હતા, અંગ્રેજો હતા, એટલે કે આપણો હિન્દી સભ્ય કોઈ પણ હતું નહીં। તો હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી, એટલે કે આપણે ભલામણ કરી સાયમન કમિશનને કેમ કે તમે જે કમિશન રચો છો એમાં જે 7 સભ્યો છે બધા અંગ્રેજો છે, અમારા અમારું જે દુઃખ સમજી શકે, અમારી સમસ્યાઓ શું છે સમજી શકે એવો અમારો એક પણ સભ્ય એ કમિશનમાં નથી, તો એમ કે અમારો એક સભ્ય તમે અંદર નીમો। પરંતુ અંગ્રેજોએ ભલામણ સ્વીકારી નહીં, તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું, એટલે કે આપણે એનો વિરોધ કર્યો કે જો અમારો એક પણ સભ્ય તમારા કમિશનમાં નથી રાખવા માંગતા તો તમે જે પણ નિર્ણય લો છો અમે એનો બહિષ્કાર કરીશું, અમે એને સ્વીકારીશું નહીં, કારણ કે અમારી સમસ્યા શું છે અમે સમજીએ, તો અમારો એક સભ્ય તમે અંદર નીમશો નહીં તો તમે જે નક્કી કરશો જે નિર્ણય લેશો અમે એને સ્વીકાર કરીશું નહીં, એટલે આપણે સાયમન કમિશનનો વિરોધ કર્યો। સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ પાડી, સભાઓ કાઢી, સરઘસ, સાયમન ગો બેકના નારાઓ લગાવ્યા અને કાળા વાવટાઓ પણ ફરકાવીને આપણે વિરોધ કર્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી। સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા। લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા, થોડા સમય બાદ તેમનું અવસાન પણ થયું, એટલે કે સરકારી દમન નીતિને કારણે લાહોરના સરઘસમાં જે આગેવાન હતા લાલા લજપતરાય, તો સરકારી દમન નીતિને કારણે એમનું અવસાન થયું। લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ગુસ્સે ભરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા એમણે કરી નાખી, એટલે કે લાલા લજપતરાયનું મૃત્યુ થયું એના ગુસ્સાને કારણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એ બધા ઉશ્કેરાયા
અને અંગ્રેજોએ જે લાઠીચાર્જ કર્યો હતો એમાં જે અધિકારી હતા સાન્ડર્સ, એમણે જે આદેશ આપ્યો હતો એટલે સાન્ડર્સની એમણે હત્યા કરી નાખી. પછી આવે નેહરુ કમિશન. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવ્યું કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. એટલે કે આપણે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો હતો એટલે હિન્દી વજીર એ વખતે બર્કન હેડે સાયમન એ કમિશનનો ખરડો એમણે રજૂ કર્યો અને એમણે એમ કીધું કે હિન્દના જેટલા બધા નેતાઓ છે એ બધા નેતાઓ એમ કે બધા પક્ષને અનુકૂળ બંધારણ ઘડીને આપે તો બ્રિટિશ સરકાર એના વિશે વિચાર કરશે કે અમે ભારતને એમ કે સારી રીતે ચલાવી શકીશું, અમે અમારો વહીવટ સારી રીતે કરી શકીશું, એવા બધા પક્ષોને અનુકૂળ તમે બંધારણ ઘડીને આપો તો એમ કે બ્રિટિશ સરકાર એના વિશે વિચાર કરશે. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની એમણે રચના કરી. એટલે કે બધા જ સભ્યો એમાં સામેલ થયા હિન્દીઓ અને એમણે એમ કે ભારતનું બંધારણ ઘડવા માટે જે તે સભ્યોની સલાહ સૂચના લીધી અને એના અધ્યક્ષ કોણ હતા નહેરુ કમિટીના મોતીલાલ નહેરુ. જે અહેવાલ આપ્યો તેને શું કહેવાય છે નહેરુ અહેવાલ, જેમાં સાંસ્થાનિક સ્વરાજ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકાર, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતોનો એમણે સમાવેશ કર્યો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો સ્વીકારી નહીં. એટલે કે મોતીલાલ નહેરુના અધ્યક્ષ નીચે જે પણ આપણે બંધારણના જે પણ મુદ્દાઓ ઉઠાવ્યા અને એ બધો અહેવાલ રચીને બ્રિટિશ સરકારને આપ્યો પણ બ્રિટિશ સરકારે એ અહેવાલનો સ્વીકાર કર્યો નહીં. પછી આવ્યું પૂર્ણ સ્વરાજ્યની માંગણી 1929. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. એટલે કે અંગ્રેજોને એમ કહેવામાં આવ્યું કે હવે તો અમારે પૂરો દેશ અમારે આઝાદ કરવો છે, તમે અમારા દેશમાંથી જતા રહો. સાંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો. એટલે કે ખાલી એમ કે પોતાનો વહીવટ ચલાવવા માટે એટલી આઝાદી મળે એટલો સંતોષ નહોતો યુવાનોને. અને એમણે એવું કીધું કે અમને તો પૂરેપૂરી રીતે અમને આઝાદી જોઈએ છે, અમારો દેશ આઝાદ જોઈએ છે અને અમે જ રહીએ, તમે અમારા દેશમાંથી જતા રહો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. આ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે કે આપણે પહેલી વાર એમ કે સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવ્યો, તો 26 જાન્યુઆરી 1930. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે જ અમલમાં મૂકવામાં આવ્યું. એટલે એને બંધારણ દિવસ પણ કહેવામાં આવે છે. પછી આવી દાંડી યાત્રા 12 માર્ચથી 6 એપ્રિલ 1930. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું એમણે નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમના હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો એમણે સંદેશો આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો. એમ કે દાંડી યાત્રા કરતી વખતે જો સરકાર કોઈની પણ એમ કે ધરપકડ કરે તો પણ એમ કે આપણે તો આપણું કામ ચાલુ જ રાખવાનું છે, એવું ગાંધીજીએ અનુરોધ કર્યો લોકોને.
અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, જે હવે ગાંધી આશ્રમ કહેવાય છે, ત્યાંથી 12 માર્ચ 1930 રોજ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીઢ પર આવી જાણે રે એ ગવાય અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા પૂરી કોતે તાર્યા રે પૂરું થતા મહાપ્રયાણ શરૂ થયું, એટલે કે દાંડી યાત્રાની શરૂઆત કરી. સુર સંગ્રામ કો દેખ ભાગ નહીં, એટલે કે જે વીર છે, જે હિંમતવાળો છે, એ એમ કે યુદ્ધને જોઈને ભાગશે નહીં. દેખે ભાગે સોઈ સુર નહીં, અને જે યુદ્ધને જોઈને ભાગી જાય એને વીર કહેવાય નહીં. એ સાથે ગાંધીજીના નેતૃત્વ નીચે સાથીદારો સહિત દાંડી કૂચની એમણે શરૂઆત કરી. ગાંધીજીએ દાંડી યાત્રામાં કહેલ કાગડા કૂતરાના મોતે મરી, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી હું આશ્રમમાં પાછો નહીં ફરું, એમ કહીને દાંડી યાત્રાની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર હતું. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી ગાંધીજીએ અને લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની એમણે સમજ આપી. આ કૂચ જે ગામમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી પણ શણગારતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. ગાંધીજીની યાત્રા જ્યાં જ્યાંથી પસાર થતી ત્યાં લોકો એમ કે રસ્તા સાફ કરી નાખતા, આખું ગામ શણગારી દેતા, અને ત્યાં આગળ ગાંધીજી સભા કરતા અને લોકોને પણ આ યાત્રા સાથે જોડાવાનો અનુરોધ કરતા. એને કારણે લોકો વધારે જાગૃત થયા. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા. તો એમને દાંડી પહોંચતા 24 દિવસ થયા. 5 એપ્રિલ 1930 દિવસે પહોંચ્યા હતા. 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી એમણે મીઠું લઈને મીઠાનો અન્યાયી કાયદો એમણે તોડ્યો. ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દીધો. અને આ સમય ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા એમણે કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, તેવા શબ્દોથી સંબોધન એમણે કર્યું. મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચને એમણે મહાવિનિષ્ક્રમણ કીધું છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સોએ પણ આ સ્થળની એમણે મુલાકાત લીધી અને આંખે દેખ્યો અહેવાલ સમાચારપત્રો અને પુસ્તિકાઓમાં એમણે પ્રસિદ્ધ કર્યો. આમ 12 માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી અને ત્યાં આગળ એમ કે દાંડી યાત્રા પૂરી થઈ. પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી, એટલે કે બ્રિટિશ સામ્રાજ્યનો અંત આવવાની શરૂઆત અહીંથી થઈ હતી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોડો વીંઝ્યો, એટલે કે દમન નીતિ વાપરી, લાઠીમાર કર્યો, ધરપકડો કરી, ગોળીબાર કર્યો, સ્ત્રીઓ અને બાળકો ઉપર જુલ્મ કર્યા, છતાં પણ લડતનું જોર ઘટ્યું નહીં. દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર કરવામાં આવ્યો, દારૂબંધી થઈ, હિન્દુ મુસ્લિમ એક થઈ ગયા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અંગે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા, એટલે કે આપણા દેશને આઝાદ કરવા માટે લોકો વધારે ને વધારે જાગૃત થઈ ગયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન, એટલે કે પોતાના દેશમાં બનતી વસ્તુઓ જ વાપરવી અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ,
એટલે કે લોકોને દારૂ પીવા માટે જવા દેવામાં આવતા નહીં. મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું, ના કર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ સભાઓ અને સરઘસોના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, લોકોને જેલમાં પૂરવામાં આવ્યા, એવા દમનકારી પગલાં પણ લેવામાં આવ્યા. આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ થઈ, હુમલા કરવામાં આવ્યા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન, જેને સરહદના ગાંધી કહેવામાં આવે છે, એમના નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ કરવામાં આવ્યું, સુરતના ધરાસણા તથા વિરામગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો પણ લોકોએ ત્યાગ કર્યો, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવામાં આવ્યા, આ બધા કાર્યક્રમો થયા જ્યારે દાંડી યાત્રા ચાલુ હતી એ દરમિયાન. હવે પછી આપણે જોઈશું ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી.